વેલકમ બેક. નફાકારક ખેતી માટે જમીનનું યોગ્ય વ્યવસ્થાપન ખૂબ જ આવશ્યક છે. જમીનનું ટેસ્ટિંગ કરાવીને જાણી શકાય છે કે તેમાં કયા પ્રકારની ખેતી કરીને પાકનું વધુ ઉત્પાદન મેળવી શકાય. કહેવત છે કે સિદ્ધિ તેને જૈવરે જે પરસેવે નહાય. આ કહેવતને લઈને યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે જામનગરના દોઢિયા ગામના ખેડૂતો. અહીંના ખેડૂતોએ આધુનિક પદ્ધતિ અપનાવીને સારી ઉપજ મેળવી બતાવી. જમીન ફળદ્રુપ હોય તો ખેતી પણ સમૃદ્ધ બને, તેથી દોઢિયા ગામના ખેડૂતોએ દર વર્ષે એક જ પાક વાવવાને બદલે ખેતીમાં જમીનની માટીનું સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું. જમીનમાં ઘટતા તત્વોની ઉણપ દૂર કરવા જમીન ટેસ્ટિંગની ટેકનોલોજી કારગર સાબિત થઈ અને આજે પરિણામ એ છે કે જમીન સુધારીને તેઓ મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. કપાસ વાવ્યો ત્યારે આ જમીનનું પૃથ્થકરણ કરાવી અને જે તત્વો ઘટતા હતા એ મુજબના ખાતર નાખી અને એ રીતે આ કપાસ વાવ્યો હે. જે તત્વો ઘટતા હતા ને એનું જ મેં એનામાં હે ને ખાતર તરીકે ઉપયોગ કર્યો હે. વધારાના તત્વો મેં નાખ્યા નથી, જેને કારણે હે ને ખોટા જમીનમાં પડ્યા રહીએ વધારાના તત્વો અને કોઈ ફાયદો કરે નહીં. એટલે ઘટતા તત્વો નાખીને કપાસનું વાવેતર કરેલ છે. એટલે ખેડૂતોને હે ને મારી સલાહ હે કે જમીનનું પૃથ્થકરણ કરાવી અને જે તત્વો ઘટતા હોય એ તત્વો નાખીને વાવેતર કરવું. જમીન ટેસ્ટિંગ પદ્ધતિ માટે જામનગર પંથકના ખેડૂતો હાપામાં સોઇલ ટેસ્ટિંગ કરતી લેબોરેટરીમાં માટીના સેમ્પલ લઈ જાય છે. અહીં માટીના સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે અને રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાય છે કે જમીનમાં કેવા પ્રકારના બિયારણ, ખાતર અને દવા અનુરૂપ છે. રિપોર્ટના આધારે ખેડૂતો વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવે છે. વર્ષમાં બે વખત ઉત્પાદન લઉં છું, ઉનાળો અને ચોમાસું બે વસ્તુ. બે વસ્તુમાં અંદાજે મને 5 લાખ રૂપિયાનો મળે છે અને 2-3 લાખ રૂપિયા ખર્ચો થાય છે મારી પાસે રોકાણ કરીને. અને જમીનનું ટેસ્ટિંગ થાય એ પ્રમાણે બિયારણનું વાવેતર કરું છું. જમીન સાથે જોડાયેલા ખેડૂતો પણ ટેકનોલોજી તરફ વળ્યા છે. જામનગરના દોઢિયા ગામના ખેડૂતો મોટા ભાગે કપાસનું વાવેતર કરે છે, પરંતુ વાવેતર પહેલા કરાવાયેલું જમીન ટેસ્ટિંગ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જય કિસાન, જય વિજ્ઞાન એસોસિએટ સ્પોન્સર સારસ ડિટર્જન્ટ કેક. ન્યૂઝ 18 ગુજરાતી દર ગુરુવાર અને શુક્રવારે આવા જ પ્રગતિશીલ ખેડૂતોની વાત કરશે, તેમની સિદ્ધિઓને બિરદાવશે અને સાથે રાજ્યના અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત ખેતીલક્ષી વાત કરશે.